સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત ખાતે કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશનમાં ટ્રેનિંગ લેતા પ્રાંતિત તલોદના વિદ્યાર્થીઓ કરાટેમાં ગોલ્ડ મેડલ તથા સિલ્વર મેડલ જીત્યા. સંસ્થા તથા પરિવાર સમાજનું નામ રોશન કર્યું. અમદાવાદ બીબીપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 24મી નેશનલ વુશુ કુંગ કુ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં અલગ અલગ જગ્યાએથી 300 જેટલા બાળકો ભાગ લીધો હતો. એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા ટ્રેનિંગ લેતા સાબરકાંઠાના પ્રાંતિજ 2 અને તરોદ કિડ્સ જી સ્કૂલના 2 કરાટેના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં પ્રાંતિજના આરવ સોનીએ 2 ગોલ્ડ મેડલ, કાંતામાં રાધે સુખડિયા ફાઇટમાં ગોલ્ડ મેડલ, જાનવીબા પઢિયાર ગોલ્ડ મેડલ, ધીમેહી પટેલ સિલ્વર મેડલ મેળવ્યો હતો. તો કરાટે કોચ હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટને પણ બેસ્ટ માર્શલ આર્ટિસ્ટ ઓફ ધ યર બી એવોર્ડ મળ્યો હતો. તો સાબરકાંઠા લોકસભાના સંસદ શોભનાબેન બારૈયા તેમજ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહજી બારૈયા દ્વારા બાળકોને અને કોચને અભિનંદન પાઠવ્યા હતા. તો આ જ રીતે સાબરકાંઠા અને ગુજરાતનું નામ બાળકો વધારતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. તો સમગ્ર ચેમ્પિયનશિપનું આયોજન વુશુ કુંગ કુ ફેડરેશન ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી ગજાનંદ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લા ઓલ ZSTV પ્રાંતિજ.